સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીને જૂનાગઢ એસઓજીની ટીમે સંપર્ક કરી દુબઈ સ્થિત ESPN કંપનીના ECN કોઇન એટલે કે ક્રિપ્ટોકરન્સીમાં ઊંચા નફાની લાલચ આપી રાજ્યના અલગ અલગ વ્યક્તિઓની મૂડીનું એજન્ટો મારફતે રોકાણ કરાવડાવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર ઠગ કે જે હાલ અડાજણ ખાતે આવેલા સુમન ઘટા બિલ્ડિંગમાં રહે છે તેવી વાત કરતા સુરત એસઓજી અને જૂનાગઢ એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. રીઢા ઠગ કિશન અશોક બોરખતરિયાને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે પોતે આ સિન્ડિકેટનો જૂનાગઢ ખાતેનો એક એજન્ટ હોય અને તેની ઉપર ગુજરાત લેવલે દુબઈની ESPN કંપનીનું નેટવર્ક સુરત ખાતે રહી ઓપરેટ કરતા વ્યક્તિ બાબતની માહિતી જૂનાગઢ એસઓજીને આપી હતી. જૂનાગઢ એસઓજીને મળેલી બાતમીના આધારે સુરત અને જૂનાગઢ એસઓજીની ટીમે ન્યૂ સિટી લાઇટ રોડ પર આવેલ ઓમ ટેરેસના ફ્લેટ નંબર 7માંથી મુખ્ય ઠગ આરોપી જયેશ લીલાભાઈ પટોડિયાને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેણે બીકોમ સુધી અભ્યાસ કર્યો છે. અગાઉ હીરા ઘસવાની મજૂરી કરતો હતો. પૈસા ઓછા મળતા ક્રિપ્ટોકરન્સીમાં પૈસા સારા મળતા હોવાનું જાણવા મળતા ધંધાની જાણકારી મેળવી તેના મિત્રોનો સંપર્ક કરી તેની પાસેથી ક્રિપ્ટોકરન્સી અંગે જાણકારી મેળવી હતી. મિત્રએ દુબઈ સ્થિત ESPN કંપનીના ECN કોઇનમાં રોકાણ કરવાથી સારા પૈસા મળશે તેવું જણાવી દુબઈની કંપનીનું ભારત ખાતે બેંગ્લોરથી ઓપરેટ કરતા એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી. રોકાણ કરવાની સાથે અન્ય વ્યક્તિઓનું રૂપિયા 360,000માં અકાઉન્ટ ખોલાવી કમિશન રૂપે અપાતા કોઇન તે નવા અકાઉન્ટ હોલ્ડરને એક કોઇન રૂપિયા 78માં વેચાણ કરતો હતો. અનેક લોકોને રાજ્યભરમાં તેની ટોળકીએ શિકાર બનાવ્યા હતા. તેઓ દ્વારા આશરે 70 કરોડથી વધુનું રોકાણ કરાવી ઠગાઈ આચરાય હોવાની કબૂલાત કરી હતી. હાલ તો જૂનાગઢ એસઓજીને સુરત એસઓજીએ આરોપીનો કબજો સોંપ્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.